ગુજરાતની ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નીતિન પટેલનું દુઃખ છલકાયું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 160 નામ જાહેર થતાં જ ભાજપમાં ભૂકંપ આવ્યો. કેમ કે મોટા મોટા દિગ્ગજોને ચૂંટણીથી દૂર રાખવામાં આવ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ચૂંટણી લડવાથી દૂર રાખ્યા છે એનું દુઃખ નીતિનભાઈ પટેલે આ રીતે વ્યક્ત કર્યું. નીતિન પટેલને મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે જો કોઈ દંભ હોય અને કહે કે દુઃખ નથી થયું તો હું એમ નહીં કહું કે મને દુઃખ થયું છે. આટલા દાયકાથી મહેનત કરીને કહે કે તમે કાલથી નહીં તો દુઃખ તો થાય જ, પણ મેં દુઃખને પચાવી પડ્યું છે. સંજોગો સારા ખરાબ આવે પણ પક્ષનું કામ કરવું પડે એટલે નીતિન પટેલે કડીમાં ભાજપ માટે કર્યો ચૂંટણી પ્રચાર. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સભાને પણ સંબોધન કર્યું, જેમાં કદીથી ઉભેલા ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકીને જીતાડવાની અપીલ કરી. ધન્યવાદ.